નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં જોઈશું આપણે ટોબીના ભૂતકાળના રૂપો. આગલા વિડીયોમાં આપણે જોયું ટોબીના વર્તમાનકાળના રૂપો, હવે જોઈશું ટોબીના ભૂતકાળના રૂપો. આપણે અલગ અલગ કાળ બતાવતા ટોબીના ઉપયોગ શીખીએ. હવે ભૂતકાળના રૂપો જોઈશું. તો ભૂતકાળમાં ટોબીના રૂપો છે વોઝ અને વેર. એક વચન માટે વોઝ વપરાય છે અને બહુવચન માટે વેર વપરાય છે. વોઝ વેરનો અર્થ થાય છે હતો, હતી, હતું, હતા. ટુબીમાં વોઝ વેરનો યુઝ કરી શકીએ. જે આપણે કોઈ પણ ભૂતકાળની ક્રિયા બતાવી હોય તો ભૂતકાળની ક્રિયા બતાવવા માટે આપણે વોઝ એક વચનમાં લઈ શકીએ અને વેર એ બહુવચનમાં લઈ શકીએ. તો આ રીતે ટુબીના વોઝ વેરના રૂપો આપણે યુઝ કરી શકીએ. આમ આઈ, હી, સી, ઇટ સાથે વોઝ યુઝ થાય છે, એટલે કે એક વચન યુઝ થાય છે. જ્યારે વી, યુ, ધે સાથે બહુવચન યુઝ થાય છે, એટલે કે વેર યુઝ થાય છે. હવે થોડા એક્ઝામ્પલ જોઈશું. આઈ વોઝ ટીચર, હું એક શિક્ષક હતો. હી વોઝ ઇન અહેમદાબાદ, તે અહેમદાબાદમાં હતો. સી વોઝ ઇન મુંબઈ, તેણી મુંબઈમાં હતી. ઇટ વોઝ એક્સિડન્ટ, તે એક એક્સિડન્ટ હતો. વી વેર ક્રિકેટર્સ, આપણે ક્રિકેટર્સ હતા. યુ વેર ડાન્સર, તમે ડાન્સર હતા. They were painters, તેઓ ચિત્રકાર હતા. તો આ રીતે આપણે ટુબીમાં વોઝ વેરનો યુઝ કરી શકીએ. જે આપણે કોઈ પણ ભૂતકાળની ક્રિયા બતાવી હોય તો ભૂતકાળની ક્રિયા બતાવવા માટે આપણે વોઝ એક વચનમાં લઈ શકીએ અને વેર એ બહુવચનમાં લઈ શકીએ. તો આ રીતે ટુબીના વોઝ વેરના રૂપો આપણે યુઝ કરી શકીએ છીએ. મિત્રો, આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, અને સબસ્ક્રાઇબ નહીં કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, તમારા પર આશા રાખું છું કે આ વિડીયોને ઓછામાં ઓછી 100 લાઇક્સ મળે. થેન્ક યુ.